नमस्कार विद्यार्थी मित्रों, हवे जोईए नाइट्रिक एसिड जेनु सूत्र छे HNO3। आवा नाइट्रोजनना घणा बधा संयोजनो छे, जेमा हाइपोनाइट्रस एसिड H2N2O2, आ उपरांत नाइट्रस एसिड HNO2। पण एमांथी आपणे માત્ર નાઇટ્રિક એસિડની બનાવટ ગુણધર્મ અને ઉપયોગો જોશું। નાઇટ્રિક એસિડની બનાવટ જોઈએ। સામાન્ય રીતે પ્રયોગશાળામાં સોડિયમ નાઇટ્રેટ NaNO3 અને સાંદ્ર H2SO4 વચ્ચેની પ્રક્રિયાથી નાઇટ્રિક એસિડ મેળવી શકાય છે। એટલે કે NaNO3માંથી Na+ આયન, NO3- આયન। આ NO3 માઇનસ આયન છે એ H2SO4 ના H+ આયન સાથે જોડાશે, એટલે HNO3 બનશે, અને બાકીનો જે આયન વધે છે HSO4 એ Na સાથે જોડાય અને NaHSO4 એટલે કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનાવશે। બીજી રીત છે ઓસ્વાલ્ડ પ્રક્રમ। હવે ઓસ્વાલ્ડ પ્રક્રમમાં એમોનિયાનું હવામાંથી મળતા ઓક્સિજન દ્વારા ઓક્સિડેશન કરી અને નાઇટ્રિક એસિડ બનાવવામાં આવે છે, જેમાં સૌ પ્રથમ એમોનિયાની હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા પ્લેટિનમ અથવા રોડિયમ ઉદ્દીપકની હાજરીમાં 500 કેલ્વિન તાપમાને અને 9 બાર દબાણે કરતા નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણી છે એ મુક્ત થાય છે। એટલે સૌ પ્રથમ એમોનિયાના હવા દ્વારા ઉદ્દીપકીય ઓક્સિડેશનથી નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે। આ જે નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે એનું ઓક્સિજન વડે ફરીથી ઓક્સિડેશન થવાથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે, એટલે કે NO2 બનશે। આ રીતે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય એની પાણી સાથેની પ્રક્રિયાથી HNO3 બનશે અને ફરીથી નાઇટ્રિક ઓક્સાઇડ છે મુક્ત થશે। બરાબર, સમીકરણને આપણે બેલેન્સ કરી શકીએ તો આંકડાકીય માહિતી વિશે હું અત્યારે વાત કરતો નથી। એટલે 3 સ્ટેપમાં પ્રક્રિયા થઈ। પહેલું સ્ટેપ છે એમોનિયાનું ઓક્સિડેશન, તો નાઇટ્રિક ઓક્સાઇડ, ફર્ધર ઓક્સિડેશન નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડની 3જા સ્ટેપમાં પાણી સાથેની પ્રક્રિયાથી નાઇટ્રિક એસિડ છે એ પ્રાપ્ત થશે અને નાઇટ્રિક ઓક્સાઇડ છે એ મુક્ત થશે। બરાબર, હવે આ જે નાઇટ્રિક ઓક્સાઇડ છે એનો ફરીથી પાછો ઉપયોગ કરી અને નાઇટ્રિક એસિડ બનાવી શકાય। બરાબર, આ રીતે મળતો જે HNO3 છે એને નિસ્યંદન દ્વારા 68% સાંદ્ર બનાવવામાં આવે છે। જો હજી વધારે સાંદ્ર બનાવવો હોય તો H2SO4 છે એ નિર્જલીકરણ કારક છે, એટલે H2SO4 સાથે નિર્જલીકરણની પ્રક્રિયાથી 98% સાંદ્ર HNO3 છે એ મેળવી શકાય છે। બરાબર, તો આ ઓસ્વાલ્ડ પ્રક્રમ છે જેની મદદથી આપણે HNO3 છે એ બનાવી શકીએ છીએ। તો બનાવટ પૂરી, ત્યાર પછી જોઈએ ગુણધર્મ। જો ગુણધર્મ તો સૌ પ્રથમ એના ભૌતિક ગુણધર્મ આપ્યા છે, પછી રાસાયણિક ગુણધર્મ છે અને પછી ઉપયોગો। તો ગુણધર્મમાં ખ્યાલ છે, તમે લેબોરેટરીમાં જોયું હશે HNO3 જે રંગવિહીન પ્રવાહી છે, જેનું ઠાર બિંદુ 231.4 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 355 કેલ્વિન જેટલું હોય છે। પ્રયોગશાળામાં જે HNO3 વાપરવામાં આવે છે એ 68% વેઇટ બાય વેઇટ HNO3 રહેલું હોય છે, એટલે કે 68% સાંદ્રતાવાળું HNO3 છે એનો આપણે પ્રયોગશાળામાં ઉપયોગ કરીએ છીએ, જેની ઘનતા છે, વિશિષ્ટ ઘનતા એ 1.504 ગ્રામ પર ml જેટલી હોય છે। બંધારણની વાત કરીએ તો વાયુ અવસ્થામાં HNO3 છે એ સમતલ્ય બંધારણ ધરાવે છે, જેમાં NO બંધ લંબાઈ 140.6 PM જેટલી, OH બંધ લંબાઈ
96 PM જેટલી, આ બાજુની એનો બંધ લંબાઈ છે 121 PM, HON અથવા NOH બંધ કોણ 102 ડિગ્રી, ONO બંધ કોણ છે 130 ડિગ્રી જેટલો હોય છે, બરાબર. ત્યાર પછી રાસાયણિક ગુણધર્મ અથવા સમીકરણ વિશેની વાત કરી તો જલીય દ્રાવણમાં HNO3 છે એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે. શા માટે પ્રબળ એસિડ તરીકે વર્તે? તો કે આપણે ગુણધર્મ જોઈ ગયા કે જે હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરે એ એસિડ તરીકે વર્તી શકે, જેમાં વધુ પ્રમાણમાં અથવા તો સરળતાથી H3O+ આયન ઉત્પન્ન થાય અથવા એ મુક્ત કરી શકે તો એની એસિડ તરીકેની પ્રબળતા વધુ હોય છે. તો આપણે જોઈએ કે HNO3 છે એને તમે પાણીમાં ઉમેરશો અથવા તો એનું જલીય દ્રાવણ બનાવશો તો આ એસિડ હોવાને કારણે H+ આપે છે, એટલે H2O માંથી બનશે H3O+, અને આમાંથી NO3- નાઇટ્રેટ આયન છે એ છૂટો પડશે. હવે આ પ્રક્રિયા થવાને કારણે H3O+ છે એ ઉત્પન્ન થાય છે, એના કારણે જલીય દ્રાવણમાં એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે. બીજો ગુણધર્મ છે HNO3 સાંદ્ર છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, બરાબર. હવે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે એમાંથી કઈ નિપજ બનશે એનો આધાર છે એ ઘણી બધી વસ્તુ ઉપર રહેલો હોય છે, જેમાંથી HNO3ની તમે સાંદ્રતા કેટલી લ્યો છો, પ્રક્રિયા દરમિયાનનું તાપમાન શું છે, અથવા કોનું ઓક્સિડેશન થવાનું છે, એના આધારે એની નિપજ છે એ બનતી હોય છે. દાખલા તરીકે આપણે બંને ઓક્સિડેશન પ્રક્રિયાઓ જોશું, ધાતુનું ઓક્સિડેશન અને અધાતુનું ઓક્સિડેશન. એમાં પહેલા જોઈ ધાતુનું ઓક્સિડેશન HNO3 દ્વારા, એમાં આપણે કોપર ધાતુ લીધી, તો કોપર ધાતુનું મંદ HNO3 વડે તમે ઓક્સિડેશન કરશો તો HNO3 તો ઓક્સિડેશન કરતા છે એટલે એનું રિડક્શન થશે, રિડક્શન થઈને નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આનું રિડક્શન થાય તો કોપરનું ઓક્સિડેશન થાય, તો કોપરનું ઓક્સિડેશન થવાથી કોપર નાઇટ્રેટ છે એ બને છે, બરાબર. તો આ રીતે આપણે કહી શકીએ કે HNO3 છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, કારણ કે કોપરનું ઓક્સિડેશન કરે છે, એનું પોતાનું રિડક્શન થઈ અને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. હવે જે આંકડા છે એ તમે રેડોક્સ પ્રક્રિયા છે એટલે રેડોક્સ પ્રક્રિયાની રીતે સંતુલિત કરીને મૂકી શકો, બરાબર. આવી ઘણી બધી રેડોક્સ પ્રક્રિયા છે તો એમાંથી હું એક બેલેન્સ કેવી રીતે કરવી એ તમને યાદ કરાવું. બાકી આપણે રેડોક્સ ચેપ્ટર જે જોયું ધોરણ 11માં તેમાં આપણે શીખી જ ગયા છીએ કેવી રીતે બેલેન્સ કરી શકાય, બરાબર. અથવા બીજો ઓપ્શન એ છે તમારી પાસે, જો રેડોક્સ પ્રમાણે તમારે બેલેન્સ ન કરવી હોય પ્રક્રિયાને તો આ જે અંક છે આગળના એ તમારે યાદ રાખવા પડશે, બરાબર. કોઈ પણ 2 કે 3 અંક યાદ રાખી અને પ્રક્રિયાને યાદ રાખવી પડશે. જો એવી જ રીતે સાંદ્ર HNO3 વડે તમે ઓક્સિડેશન કરશો તો કોપર નાઇટ્રેટ તો બનશે જ, પાણી પણ બનશે, પણ આનું રિડક્શન થવાથી NO2 બને છે. એટલે આપણે વાત કરી કે નિપજનો આધાર છે એની સાંદ્રતા ઉપર છે. મંદ લેશો તો NO બને છે રિડક્શન પામીને, સાંદ્ર લેશો તો NO2 બને છે, સમજાઈ ગયું. હવે આ કેવી રીતે બેલેન્સ કરવી જુઓ પ્રક્રિયા, અહીંયા આપણે જોઈએ તો આનો ઓક્સિડેશન આંક છે એ 0 છે, આનો ઓક્સિડેશન આંક થશે +2, બરાબર. અહીંયા ગણશું તો ઓક્સિડેશન આંક આનો થશે +5 NO, અહીંયા થશે +4. તો આમાં 2નો ફેરફાર છે, કેટલાનો છે 2નો ફેરફાર, તો આના ઓક્સિડેશન આંકમાં 2નો ફેરફાર થવો જોઈએ, બરાબર ને. ફેરફાર આપણે સરખો કરવો જોઈએ, તો આમાં 1નો જ ફેરફાર છે, આમાં 2નો ફેરફાર છે, તો 1ના ફેરફારને મારે કેટલા વડે ગુણવા પડે, 2 વડે. એટલે જો હું અહીંયા 2 વડે ગુણીશ, અત્યારે આંકડો નથી એમ સમજી લ્યો, 4 નથી તમને ખબર, તો 2 વડે ગુણીશ તો અહીંયા કેટલા આવશે, 2, તો સામે 2 વડે ગુણો ત્યાં કેટલા આવે, 2, સમજાણો. જો હવે ઓક્સિડેશન આંક જેનો બદલાય છે એ બેલેન્સ થઈ ગયું, પણ હવે શું બેલેન્સ કરવાનું, પ્રેક્ષક આયન બેલેન્સ કરવાના. જો પ્રેક્ષક આયન કેટલા છે, NO3 છે એ પ્રેક્ષક આયન છે, NO3 કેટલા છે, 2, તો મારે આ બાજુ 2NO3 વધારાના લેવા પડે, સામેની સાઈડ છે એટલે, બરાબર, સમજાઈ ગયું.
हलो ई थी गयु। हवे कोण एच प्लस ने ओ, तो एच प्लस एसिडिक माध्यम में आपणे गणीए तो पहला आपणे पाणीने बेलेंस करशुं, पाणीथी बेलेंस करशुं समीकरण, पछी एच प्लस थी बराबर। तो ऑक्सिजन गणी लईए केटला थया, त्रण दू छ, त्रण दू छ, छ ने छ बार थया, तो त्रण दू छ चार दस बराबर, दस थया तो केटला घटे छे, छ ने चार दस बे घटे, तो बे घटे एटले अहीं टू एच टू आवशे बराबर। टू एच टू आए तो हाइड्रोजन के घटे जो लियो, आ बाजू हाइड्रोजन थी चार, आ बाजू बे एच छे, तो मारे बे एच प्लस मूकवा पड़शे, एटले अहीं हूँ मूकीश टू एच प्लस। पण आ टू एच प्लस ने टू एनओ थ्री माइनस एटले आ शुं थई गयुं, टू एच एनओ थ्री बनी गयुं। एटले टू एच एनओ थ्री तो हतुं ज, बीजू टू एच एनओ थ्री, एटले अहीं बगड़ाने बदले हूँ डायरेक्ट शुं लखी नाखूँ, फोर लखी नाखूँ, तो आने लखवानी जरूर नथी। तो समीकरण थई गयुं बेलेंस। तो आ प्रमाणे जो रेडोक्स रीते તમે બેલેન્સ કરીને વિચારો તો તમારે આંકડા ગોખવાનો પડે, હા, પણ એટલું તો તમને ખબર જ હોવી જોઈએ કે કોપરનું ઓક્સિડેશન થવાથી કોપર નાઇટ્રેટ બનશે અને HNO3 નું રિડક્શન થવાથી NO2 બનશે, આ નિપજ અને પ્રક્રિયક વિશેની તો ખબર હોવી જ જોઈએ બરાબર। પ્રેક્ષક આયન છે એ તો ઓટોમેટિક બેલેન્સ થઈ જશે, આંકડા પણ ઓટોમેટિક બેલેન્સ થઈ જશે, સમજાઈ ગયું? તો આ રીતે ઉપરનું સમીકરણ પણ તમે બેલેન્સ કરી શકો। ચાલો ત્યાર પછી જો એવું બીજું ઉદાહરણ છે ઝીંક, તો મંદ ઝીંક સાથે પ્રક્રિયા કરશું તો એન ટુ ઓ બનશે અને સાંદ્ર સાથે કરશું તો એનઓ ટુ, તો ઉપરની પ્રક્રિયા જેવી હતી એવી જ છે ઝીંકની પ્રક્રિયા। ફરક શું છે અહીંયા? કે મંદ છે ઝીંક ત્યારે એન ટુ ઓ બને છે, સાંદ્ર છે ત્યારે એનઓ ટુ, તો કોપરમાં પણ આ જ વસ્તુ થતી હતી બરાબર, પ્રક્રિયા સેમ જ છે, કાંઈ ફરક નથી। હવે કેટલીક ધાતુઓ એવી છે ક્રોમિયમ ને એલ્યુમિનિયમ, એચએનઓ થ્રીમાં દ્રાવ્ય નથી થતી, શું કામ નથી થતી? તો કે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ છે એની ઉપર ઓક્સાઇડનું પડ બની જાય છે, ઓક્સાઇડનું પડ બની જાય એ નિષ્ક્રિય હોય છે, એટલે એચએનઓ થ્રીમાં દ્રાવ્ય થતું નથી બરાબર। ત્યાર પછી છે અધાતુનું ઓક્સિડેશન, તો સાંદ્ર નાઇટ્રિક એસિડ છે એ અધાતુ અને તેના સંયોજનનું ઓક્સિડેશન કરે છે। હવે તો કેવી રીતે ઓક્સિડેશન કરે જો, તો આગળની જે પ્રક્રિયા હતી એ જ પ્રમાણે આ પ્રક્રિયા થશે, પણ આની અંદર જે નિપજ છે એ જુદી જુદી હશે। દાખલા તરીકે આઈ ટુ અધાતુ છે, કાર્બ સલ્ફર ફોસ્ફરસ, દરેકનું હું એચએનઓ થ્રી વડે ઓક્સિડેશન કરું, એટલે પહેલી વસ્તુ તો એ કે એચએનઓ થ્રીનું રિડક્શન થશે, તો દરેકમાં રિડક્શન થઈને નિપજ તો સરખી જ મળે, જો એનઓ ટુ એનઓ ટુ એનઓ ટુ એનઓ ટુ બરાબર, આનું રિડક્શન થયું, તો આ બધી અધાતુનું ઓક્સિડેશન થાય, તો એ આપણે યાદ રાખવું પડે કે આઈ ટુ નું ઓક્સિડેશન થવાથી શું મળ્યું? હાઈડ્રો આયોડિક એસિડ એચ આઈઓ થ્રી, આયોડિક એસિડ બરાબર। ત્યાર પછી કાર્બનનું ઓક્સિડેશન થવાથી શું બન્યું? ડાયોક્સાઇડ, સલ્ફરનું સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફરસનું ફોસ્ફોરિક એસિડ। તો આટલી વસ્તુ તો કોમન જ છે, ઓક્સિડેશનથી બધી નિપજો આપણે યાદ રહી ગઈ, તો આના રિડક્શનથી બધી નિપજો એક જ છે। ત્રીજી નિપજ કઈ છે? દરેકમાં જુઓ એચ ટુ એચ ટુ અને એચ ટુ, તો બહુ યાદ રાખવાનું નથી। હવે જે યાદ રાખવાનું છે એને શું છે? અંક છે, એ અંક કેવી રીતે તમે મેળવશો? રેડોક્સની રીતે બેલેન્સ કરીને મેળવશો, તો સરળતાથી એ અંક પણ મળી જશે ઓકે। ત્યાર પછી છે કથઈ વલય કસોટી, જો વલય કસોટીમાં શું છે કે તમારા દ્રાવણમાં એનઓ થ્રી માઇનસ આયન છે કે નહીં એની પરખ કરવા માટે આ કસોટી વપરાય છે બરાબર। હવે એનઓ થ્રી આયન હાજર હશે ને તો એ કથઈ વલય કસોટી આપશે, એટલે કથઈ રિંગ છે એ આ પ્રકારની બનશે, જો એમાં એનઓ થ્રી નહીં હોય તો કથઈ રિંગ નહીં બને। એટલે અહીંયા આપણે એચએનઓ થ્રીની વાત કરીએ છીએ, એટલે એચએનઓ થ્રીમાં તો એનઓ થ્રી આયન છે જ, એટલે એચએનઓ થ્રી છે એ કથાઈ રિંગ કસોટી આપશે બરાબર, વલય કસોટી અથવા રિંગ કસોટી। તો એ શું કામ રિંગ બને છે? તો એના માટે આપણે
सामान्य रीते जोईए तो सौ प्रथम शू करवामां आवे कि जे आपणुं HNO3 नुं मंद द्रावण छे એમાં NO3 છે, એમાં તાજું બનાવેલું FeSO4નું દ્રાવણ ઉમેરવામાં આવે, એટલે એમાં Fe+2 આયનો. ત્યારબાદ એમાં આ કસનળીની અંદર NO3નું મંદ દ્રાવણ FeSO4 ઉમેરી અને સાઇડમાંથી ધીમે ધીમે H2SO4 ઉમેરવામાં આવે છે. એટલે જ્યાં આ સપાટીનો સંપર્ક થાય H2SO4 સાથેનો, ત્યાં કથ્થઈ રંગની રિંગ બને છે. અને કથ્થઈ રંગની રિંગ બને છે એ NO3 આયનની હાજરી દર્શાવે છે. બરાબર, તો ત્રણ વસ્તુ ભેગી થઈ, નાઇટ્રિક એસિડ એટલે એમાં NO3, FeSO4 એમાં Fe+2 અને H2SO4 એમાંથી H+. આ ત્રણેય વચ્ચે પ્રક્રિયા થઈને પહેલાં તો નાઇટ્રિક ઓક્સાઇડ બનશે અને Fe+2નું Fe+3માં ઓક્સિડેશન થશે, પ્લસ પાણી છે એ છૂટું પડશે. આ રીતે બનતો જે નાઇટ્રિક ઓક્સાઇડ છે એ દ્રાવણમાં રહેલા Fe+2 સાથે પ્રક્રિયા કરીને એક સંકીર્ણ બનાવે છે, Fe H2O 6+2. એ સંકીર્ણની આ કસોટીમાં નાઇટ્રેટ આયનની Fe+2 આયન સાથેની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થતા નાઇટ્રેટનું રિડક્શન થવાથી નાઇટ્રિક ઓક્સાઇડ બને છે અને Fe+2 આયનનું ઓક્સિડેશન થવાથી Fe+3 આયન બને છે. આ પ્રક્રિયાથી પ્રાપ્ત થતા Fe H2O 6+2 સંકીર્ણની પ્રથમ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા નાઇટ્રિક ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી Fe H2O 5+NO+2 કથ્થઈ રંગનો સંકીર્ણ બને છે, જેના કારણે આપણે બે સ્તર જ્યાં ભેગા થાય છે ત્યાં કથ્થઈ રંગની વીટી અથવા તો કડી જોવા મળે છે. તેથી આ કસોટીને કથ્થઈ વલય કસોટી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તેને વીટી કસોટી તરીકે પણ ઓળખી શકાય. આ કસોટી છે એ મોટા ભાગે પ્રયોગશાળામાં NO3- આયનની પરખ, જો NO3- આયન છે એ હાજર હશે તો આ કસોટીમાં કથ્થઈ રંગની કડી બનશે, જો દ્રાવણમાં NO3- આયન હાજર નહીં હોય તો કથ્થઈ રંગની કડી બનતી નથી. બરાબર, સામાન્ય રીતે પ્રક્રિયા કરવા માટે શું કરીએ છીએ આપણે, તો કે પ્રયોગશાળામાં NO3- આયન ધરાવતું દ્રાવણ ટેસ્ટ ટ્યુબની અંદર લઈએ છીએ, ત્યાર પછી એમાં તાજું બનાવેલું FeSO4નું દ્રાવણ ઉમેરવામાં આવે છે અને ત્યાર પછી જો અહીંયા એરાથી દર્શાવેલું છે કે H2SO4 છે એ ધીમે ધીમે સાઇડમાંથી કસનળીની દિવાલને સ્પર્શે એ રીતે ધીમે ધીમે ઉમેરવામાં આવે છે, જેથી H2SO4 દ્રાવણ સાથે સંપર્કમાં આવશે ત્યાં કથ્થઈ રંગની કડી બને છે. બરાબર, એટલે કથ્થઈ રંગની કડી છે એ Fe H2O 5+NO+2 સંકીર્ણને કારણે બનતી હોય છે. બરાબર, સમજાઈ ગયું? તો આ વીટી કસોટીની વાત હતી. ત્યાર પછી છે HNO3ના ઉપયોગો, તો ઘણા બધા ઉપયોગો છે, એમાંથી અગત્યના ઉપયોગોની વાત કરેલી છે કે ખાતરો બનાવવા માટે એમોનિયમ નાઇટ્રેટની જરૂર હોય છે તો એ HNO3માંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી વિસ્ફોટકો તથા પાયરોટેકનિક્સમાં ઉપયોગી થતા અન્ય નાઇટ્રેટ સંયોજનો છે એના ઉત્પાદનમાં ઉપયોગી છે. આ સિવાય નાઇટ્રોગ્લિસરીન, ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન અને અન્ય કાર્બનિક નાઇટ્રો સંયોજનો બનાવવામાં ઉપયોગી છે. ધાતુઓના નિક્ષારણમાં અને રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. બરાબર, આ સિવાય સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનમાં પણ એ અગત્યનો ભાગ ભજવે છે. તો આ બધા ઉપયોગો છે જે આપણે વાંચીને યાદ જ રાખવા પડશે, એનો કોઈ અન્ય વિકલ્પ છે નહીં. બરાબર, ત્યાર પછી જોઈએ ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો. જોવો જોઈએ
હવે ફોસ્ફરસ ના ઓક્સો એસિડ સંયોજનો છે એમાં આપણે એના ઓક્સો એસિડ સંયોજનો ના બંધારણ દરેકમાં ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક અને એના નામ આ સિવાય રિડક્શન કરતા અને બેઝિકતા વિશેની જોવાની છે બરાબર તો ક્રમશઃ જોતા જઈએ ફોસ્ફરસ ના જે ઓક્સો એસિડ હશે એમાં એક પી ડબલ બોન્ડ ઓ બંધ અને એક પીઓએચ બંધ ફરજિયાત હશે આ સિવાય જેમાં પી ની ઓક્સિડેશન આંક પ્લસ પાંચ કરતા ઓછો હશે તેમાં પી અને પી વચ્ચેનો બંધ હશે અથવા પી અને વચ્ચેનો બંધ હશે બે માંથી એક બંધ હશે એમાં પેલો ઓક્સો એસિડ જોઈએ હાઈપોફોસ્ફરસ એસિડ અથવા એનું બીજું નામ છે ફોસ્ફિનિક એસિડ હાઈપોફોસ્ફરસ એસિડ નું સૂત્ર થશે H3PO2 એનો ઓક્સિડેશન આંક P નો ગણીએ તો H નો થશે પ્લસ ત્રણ આનો માઇનસ ફોર એટલે માઇનસ વન વધશે સામે જાય તો પ્લસ વન બંધારણ જોઈએ તો પી ડબલ બોન્ડ ઓ અને પી ઓ એચ આ બંને એક ઉકાતો હશે બાકીના બી એચ વધે છે તો એક બંધથી એચ બીજી બાજુ એક બંધથી એચ જોડાયેલો હશે આ રચનામાં પી છે એ સમચતુષ્ફલકીય રચનામાં વચ્ચે ગોઠવાયેલો હોય છે જ્યારે એના ખૂણા ઉપર ઓક્સિજન ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન ગોઠવાયેલા હશે બરાબર H3PO2 બનાવવા માટે સફેદ ફોસ્ફરસ અને આલ્કલી વચ્ચેની પ્રક્રિયા થતા હાઇપોફોસ્ફરસ એસિડ બને છે તો નામ અણુસૂત્ર બંધારણ ઓક્સિડેશન આંક હવે બેઝિકતાની વાત કરીએ તો ફોસ્ફરસ સાથે ડાયરેક્ટ જોડાયેલા એચ છે એ આયનીકરણ દરમિયાન મુક્ત થઈ શકતા નથી એટલે એચ પ્લસ તરીકે છૂટા નહીં પડે તો કયો એચ છે એચ પ્લસ તરીકે છૂટો પડશે તો કે ઓક્સિજન સાથે જોડાયેલો છે એ એચ પ્લસ તરીકે મુક્ત થશે તો અહીં એક જ ઓક્સિજન સાથે એચ જોડાયેલો છે એટલે એક એચ પ્લસ મુક્ત થાય તો એની બેઝિકતા છે એ એક કહેવાય એટલે મોનોબેઝિક એસિડ તરીકે વર્તે છે બરાબર એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે બંધારણમાં જેટલા હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલા હશે એટલા એચ પ્લસ મુક્ત કરશે એટલી એ એસિડની બેઝિકતા થશે બીજી બાબત છે રિડક્શન કરતા ગુણધર્મ હવે રિડક્શન કરતા ગુણધર્મ છે એ ડાયરેક્ટ પીએચ બંધ સાથે સંકળાયેલો છે જેટલા પીએચ બંધ વધુ હશે એટલો એનો રિડક્શન કરતા ગુણધર્મ પ્રબળ હશે અહીં બે પીએચ બંધ છે જો એક અને આ બીજો એટલે H3PO2 છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે રિડક્શન કરતા એટલે એનું ઓક્સિડેશન થવાનું છે ઓક્સિડેશન થાય એટલે અહીંયા ઓક્સિજન ઓક્સિજન જોડાઈ શકે છે એટલે એ રિડક્શન કરતા તરીકે વર્તે છે એટલે બે વસ્તુ યાદ રાખશું જેમાં ઓએચ ની સંખ્યા વધુ હોય એમાં બેઝિકતા વધુ હશે અને જેમાં પીએચ બંધ ની સંખ્યા વધુ હોય એની રિડક્શન કરતા તરીકેની વૃદ્ધિ પ્રબળ હશે બરાબર ત્યાર પછી જો ઓર્થોફોસ્ફરસ એસિડ જેનું બીજું નામ છે ફોસ્ફોનિક એસિડ અણુસૂત્ર H3PO3 થશે ઓક્સિડેશન આંક ગણશું તો પ્લસ થ્રી આવશે ઉપરના જેવું જ બંધારણ છે એક ઓક્સિજન વધે છે તો એચ ની જગ્યાએ એક જગ્યાએ ઓએચ મૂકશું શેમાંથી બનશે તો કે P2O3 અને H2O વચ્ચેની પ્રક્રિયાથી H3PO3 બને છે તો આમાં પણ હવે તમે કહી શકો બે OH છે એટલે બેઝિકતા બે થશે અને એક જ pH બંધ છે એટલે રિડક્શન કરતાની વૃત્તિ આના કરતા થોડી ઓછી થશે ત્યાર પછી જો ઓર્થોફોસ્ફોરિક એસિડ છે એનું સૂત્ર થશે H3PO4 એક ઓક્સિજન વધારી દીધું તો બંધારણમાં પણ એક ઓક્સિજન વધારશું એટલે H ની બાજુમાં O આવશે બરાબર તો અહીંયા ત્રણ હોય જ છે બેઝિકતા ત્રણ થશે ઓક્સિડેશન આંક ગણશું તો પી નો પાંચ આવશે આમાં જો એક પણ પીએચ બંધ નથી તો એ રિડક્શન કરતા તરીકે વર્તી શકતો નથી સમજાઈ ગયું શેમાંથી બનશે તો કે પી ફોર ઓટેન અને પાણી વચ્ચેની પ્રક્રિયાથી એ થ્રી પીઓ ફોર બને છે બરાબર ત્યાર પછી પાયરોફોસ્ફરસ એસિડ જો હવે તમને શીખવાયેલું છે પાયરોફોસ્ફરસ પાયરો એટલે
બે જોડવાના કોને ફોસ્ફરસને તો જો બે ફોસ્ફરસના બંધારણ મેં પેલા લખી નાખ્યા આગળ આપણે જોઈ ગયા એ જ H3PO3 બરાબર હવે એ જોડીને શું કરવાનું આ બાજુથી H ને આ બાજુથી OH કાઢી નાખો અને ઓક્સિજનથી જોડી દો જોડાઈ ગયો તો જે બંધારણ મળશે એ પાયરોફોસ્ફરસ એસિડનું મળશે અણુસૂત્ર શું થશે H4P2O5 બરાબર ઓક્સિડેશન અંગ ગણશો તો ફોસ્ફરસ એસિડમાં હશે ઇચ થશે +3 શેમાંથી બનશે PCl3 અને H3PO3 વચ્ચેની પ્રક્રિયાથી બનશે બરાબર હવે આના આધારે તમે બેઝિકતા અને રિડક્શન કરતા ગુણધર્મ છે એ નક્કી કરી શકશો પાયરોફોસ્ફોરિક તો ફોસ્ફોરિક એટલે શું H3PO4 તો H3PO4 નું બંધારણ લખી આ એક બંધારણ આ બીજું બંધારણ અહીંયાથી H ને OH કાઢીને ઓક્સિજનથી જોડી દીધું બરાબર એટલે આ H3PO4 ને ડબલ કરીને વચ્ચેથી પાણી નાણું કાઢી નાખવાનું એટલે ડબલ કરશો એટલે શું થશે H6P2O8 એમાંથી પાણી દૂર કરવું જોઈએ H4P2O7 તો થઈ ગયું પાયરોફોસ્ફોરિક એસિડનું સૂત્ર એનું ઓક્સિડેશન અંગ +5 શેમાંથી મળશે ફોસ્ફોરિક એસિડને ગરમ કરવાથી પાયરોફોસ્ફોરિક એસિડ મળશે ગરમ કરશો એટલે પાણીનું અણુ છે એ દૂર થઈ જશે આમાં PCl3 સાથે ગરમ કરશો એટલે એમાંથી પાણીનું અણુ દૂર થઈ જશે તો આ બે બંધારણ છે ફોસ્ફરસ એસિડ અને ફોસ્ફોરિક એસિડ ઉપરથી તમે જોડી અને બનાવી શકશો પછી છે મેટાફોસ્ફોરિક તો હવે એ પાયરો જેવું જ છે જો મેટાફોસ્ફોરિકમાં શું છે ફોસ્ફોરિક એસિડના અનેક અણુ જોડવાના છે અને વચ્ચેથી પાણીના અણુ કાઢી નાખવાના બરાબર તો બંધારણ સામાન્ય બંધારણ થશે HPO3N ઓક્સિડેશન અંગ ઉપરના જેટલો જ રહેશે કેવી રીતે બનશે H3PO3 અને Br2 સાથેની પ્રક્રિયા બંધ નળીમાં થશે એટલે એમાં મેટાફોસ્ફોરિક એસિડ બનશે પૂરું પછી છે હાઇપોફોસ્ફોરિક એસિડ જો હાઇપોફોસ્ફોરિક એસિડ નું બંધારણ છે એના આધારે યાદ રાખશું ફોસ્ફોરિક પાયરોફોસ્ફોરિક ને આધારે યાદ રાખશું હાઇપોમાં શું કરવાનું વચ્ચેનો ઓક્સિજન છે આ એ કાઢી નાખવાનો બરાબર કેટલે થઈ જશે હાઇપોફોસ્ફોરિક સૂત્ર શું થશે H4P2O6 એક ઓક્સિજન ઓછો થઈ જશે એટલે ઓક્સિડેશન અંગ થશે +4 શેમાંથી બનશે લાલ ફોસ્ફરસ અને આલ્કલી વચ્ચેની પ્રક્રિયાથી બને છે બરાબર પછી એક બંધારણ આપ્યું છે સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ જો હારે જ લઈ લો બંધારણ તો HPO3 2 હવે આ બંધારણ છે એ આગળના જેવું જ છે મેટાફોસ્ફોરિક એસિડ જેવું આમાં ટ્રાય મેટા કીધું છે અને સાયક્લો કીધું છે એટલે ત્રણ ફોસ્ફોરિક એસિડ આવી રીતે લેવાના અને ત્રણેયમાંથી OH કાઢી અને અહીંયા ઓક્સિજન વચ્ચે મૂકી દેવાનું એટલે પાણીનો અણુ દૂર કરીને સાયક્લોમાં એટલે ચક્રમાં તમે જોડી દેશો એટલે મળશે સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ બરાબર જો આ એક દાખલા તરીકે આપણે આ એક ફોસ્ફોરિક એસિડ નું બંધારણ અહીંયા લખેલું છે આવો અહીંયા બીજો અણુ હું લખી દઉં જો થશે એવો અહીંયા ત્રીજો લખી દઉં ડબલ બોન્ડ OH જો અહીંયાથી પાણીનો અણુ કાઢીને ઓક્સિજન મૂકી દેવાનો અહીંયાથી પાણીનો અણુ કાઢીને ઓક્સિજન મૂકી દેવાનો અહીંયાથી પાણીનો અણુ કાઢીને ઓક્સિજન મૂકી દેવાનો એટલે આ બંધારણ ઓટોમેટિક બની જશે એટલે એ પણ ગોખવાની જરૂર નથી સમજાણું એટલું ત્યાર પછી જોઈએ જેમાં પીનો ઓક્સિડેશન અંગ +3 છે એ વિસ્મીકરણ પામવાની વૃત્તિ ધરાવે છે વિસ્મીકરણ એટલે ફોસ્ફરસના પરમાણુનું એકનું ઓક્સિડેશન થશે એ જ પરમાણુનું પાછું રિડક્શન પણ થશે H3PO3 છે તો એને તમે ગરમ કરશો તો H3PO4 બને છે અને PH3 બને છે આમાંનું ઓક્સિડેશન અંગ +3 છે આમાં વધીને +5 થાય છે અને આમાં ઘટીને -3 થાય છે એટલે એ વિસ્મીકરણની વૃત્તિ દર્શાવે છે બરાબર બીજી વાત કરી કે H3PO2 છે એ સારો રિડક્શન કરતા છે કારણ કે એમાં બે PH બંધ છે તો એનું ઉદાહરણ આપ્યું છે જો કેવો રિડક્શન કરતા તો કે AgNO3 ની તમે H3PO2 સાથે પ્રક્રિયા કરશો તો H3PO2 નું ઓક્સિડેશન થવાથી H3PO4 બને છે અને AgNO3 નું રિડક્શન થવાથી એમાંથી Ag છે એ મુક્ત થાય છે બરાબર તો આ સારો રિડક્શન કરતા હોવાની પ્રક્રિયા દર્શાવે છે સમજાઈ ગયું હવે આને તમારે બેલેન્સ કેવી રીતે કરવાની તો કે રેડોક્સના આધારે બેલેન્સ કરવાની જો મેં અહીંયા તમને ઉદાહરણ સમજાવ્યું છે જોઈ લ્યો એકવાર દાખલા તરીકે આપણે બેલેન્સ કરીએ તો પેલા એજી નો ઓક્સિડેશન અંગ ગણીશું કેટલો મળશે +1 સામે કેટલો મળશે 0 એટલે કેટલાનો ફેરફાર થયો +1 માં 0 1 નો ફેરફાર પી નો ઓક્સિડેશન અંગ +1 આમાં ગણશું તો +5 કેટલાનો ફેરફાર થયો 4 નો ફેરફાર
तो पेला बे ना फेरफार सरखा करवा माटे आने चार वडे गुणवा पड़े एटले अहीं चार आवशे, चार वडे गुणी नाख्या एटले आ बे वस्तु बेलेन्स थई गई। जो H3PO4 Ag आ बाजु AgNO3 अने H3PO2। हवे प्रेक्षक आयन, प्रेक्षक आयन मां मां NO3 आयन छे केटला छे वधारेना चार छे, तो मैं आ बाजु चार NO3 आयन मूकी दीधा। हवे एसिडिक माध्यम मां ऑक्सिजन पेला गणी लईए, आ बाजु केटला ऑक्सिजन छे वधारेना बे, आ बाजु बे ज छे, आ पाणी नाणुવી प्रमाणे मूकशु बराबर। आ बाजु केटला छे चार, NO3 ने नहीं गणी तो बंने मां आ बाजु चार छे आ बाजु बे, तो आ बाजु बे घटे एटले अहींया 2H2O मूकवो पड़े। हवे हाइड्रोजन केटला, तो के चार, आ H3 तो आमां आवी गया तो 4H+ अहींया मूकवो पड़े। आ बेन जोड़ी दियो शुं थई जाय 4HNO3, एटले ऊपरनुं समीकरण छे ई आखुं बनी जशे बराबर। तो आवी रीते रेडोक्स प्रक्रिया छे एना आधारे तमे समीकरणने बेलेन्स करी शको छो। समझाई गयुं? तो फॉस्फरसना ऑक्सो एसिड छे એની વાત અહીંયા પૂરી થઈ। ત્યાર પછી હવે સમૂહ નંબર 16, જો સમૂહ 15 માં જેટલું આપણે સિલેબસમાં હતું એટલું આપણે જોયું, હવે સમૂહ નંબર 16, હવે 16 જો, જેને ચાલ્કોજન તરીકે ઓળખવામાં આવે છે, એ એટલા માટે પિત્તળ માટે ગ્રીક ભાષાના શબ્દ પરથી તથા એસ અને તેના સમવંશીઓના કોપર સાથેના જોડાણથી આ શબ્દ આવેલો છે। કોપર ખનિજમાં ઓક્સિજન, સલ્ફર અથવા અન્ય તત્વો છે હાજર હોય છે બરાબર। તો સમૂહ 16 ના તત્વોની વાત કરીએ તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવર મોરિયમ, જેના પરમાણુ ક્રમાંક 8, 16, 34, 52, 84 અને 292 છે, 116 છે, આ 292 છે એ લિવર મોરિયમનો પરમાણવીય ભાર છે બરાબર। તો આ તત્વોની વાત થઈ, એના પ્રાપ્તિ સ્થાન આપણા સિલેબસમાં નથી પણ છતાંય થોડીક વાત એની કરી લઈએ બરાબર। જો આના પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખશું, તો કે 18 માંના તમને યાદ છે એમાંથી બબે ઓછા કરી નાખો એટલે 16 માંના પરમાણુ ક્રમાંક મળી જશે બરાબર। ત્યાર પછી છે ઓક્સિજનના પ્રાપ્તિ સ્થાન, તો પૃથ્વીના પોપડામાં 46.6% અને હવામાં લગભગ 20.946% જેટલું પ્રમાણ દર્શાવે છે, એ આપને ખ્યાલ જ છે। હવામાં 21% જેટલો ઓક્સિજન છે એટલે આ લગભગ 21% થયો। સલ્ફર છે એ પૃથ્વીના પોપડામાં 0.03 થી 0.1% જેટલું પ્રમાણ દર્શાવે। આ સિવાય એ બીજી ખનિજોમાંથી મળી આવે, કઈ ખનિજ છે, જો CSO4 × 2H2O, MgSO4 × 7H2O, BSO4 PbS, ZnS અને CuFeS2, આ બધી ખનિજોમાંથી સલ્ફર છે એ મળી આવે છે। સેલેનિયમ અને ટેલુરિયમ છે એ ધાતુના સેલેનાઇડ અને ટેલેરાઇડ સંયોજનો તરીકે મળી આવે છે। પોલોનિયમ છે રેડિયો સક્રિય છે, જે થોરિયમ અને યુરેનિયમના ક્ષયન દરમિયાન મળતી નિપજ છે। લિવર મોરિયમ છે એ પણ રેડિયો સક્રિય છે, માત્ર 1 નેનોસેકન્ડનો નાનો ભાગ છે એ એનો અર્ધાયુષ્ય છે એટલે એને મેળવવો ખૂબ જ મુશ્કેલ છે, કૃત્રિમ રીતે એ મેળવી શકાય છે બરાબર। તો આ લિવર મોરિયમની વાત તો આપણે કરશું જ નહીં, કારણ કે એનો હાલ પૂરતો અભ્યાસ છે એ ચાલુ હોવાને કારણે આપણા પાઠ્યપુસ્તકમાં એનો કોઈ ગુણધર્મ કે એના કોઈ પ્રક્રિયાનો સમાવેશ થયેલો નથી। ચાલો ત્યાર પછી જોઈએ ઇલેક્ટ્રોન રચના, તો ઇલેક્ટ્રોન રચના બધાની જેમ કોમન છે એમ જ આની છે। ઓક્સિજન માટે જોઈએ તો પરમાણુ ક્રમાંક 16, તો હિલિયમ કોર કમ્પ્લીટ 2H2 2P4, સલ્ફર માટે નિયોન કોર કમ્પ્લીટ એટલે 10 પૂરા 3H2 3P4, સેલેનિયમ માટે આર્ગોન કોર કમ્પ્લીટ 3D10 4H2 4P4, ટેલુરિયમ માટે ક્રિપ્ટોન કોર કમ્પ્લીટ 4D10 5H2 5P4, પોલોનિયમ માટે ઝેનોન કોર કમ્પ્લીટ 4F14 5D10 6H2 6P4, લિવર મોરિયમ માટે રેડોન કોર કમ્પ્લીટ 5F14 6D10 7H2 અને 7P4 બરાબર। આ તો મેં 3D અને 4F ને આગળ લખેલી છે, બાકી તમને ખ્યાલ જ છે કે 5S પહેલા ભરાશે પછી 4F પછી 5P, આ ક્રમમાં જ ભરાશે। 6 નંબરની કક્ષક જ્યારે શરૂ થશે ત્યારે ડી આવશે, 5S 4D અને 5P, 6 નંબરની જ્યારે શરૂ થશે ત્યારે પહેલા 6S પછી 4F પછી 5D પછી 6P ભરાશે, 7 માં પહેલા 7S પછી 5F
પછી 6d અને પછી 7p ભરાય છે. આ ક્રમમાં ઇલેક્ટ્રોન છે એ ક્રમશ ભરાતા હોય છે. પણ આ એટલા માટે મેં લખેલી છે કે બાહ્યતમ કક્ષાની તમે રચના જોશો તો બધાની કેવી દેખાશે તમને, NH2NP4 જેવી રચના જોવા મળે છે. હવે ઇલેક્ટ્રોન રચનાની વાત કરી તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે જોયું NH2NP4 છે. NH2NP4 એટલે તો કે એમાં અષ્ટક પૂર્ણ કરવા માટે બે ઇલેક્ટ્રોનની ઘટ છે, જેમાં એસ કક્ષક પૂર્ણ છે અને પી કક્ષકમાં ત્રણ કક્ષકોમાંથી એક પૂર્ણ છે અને બે છે એ અર્ધપૂર્ણ છે. ત્યાર પછીનો મુદ્દો છે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. હવે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા છે એની આપણે વાત કરી તો ઓક્સિજન, સલ્ફર અને સેલેનિયમ એમાં ઓક્સિજનનું કદ છે એ ઘણું નાનું છે, એટલે એની ત્રિજ્યા છે એ જેટલી હોવી જોઈએ એના કરતાં પણ નાની જોવા મળે, એ અપવાદ છે. સામાન્ય રીતે તો આપણે જોયું કે કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જશો એમ પરમાણુ ક્રમાંક વધવાની સાથે બાહ્યતમ કક્ષા પણ વધતી જાય છે. બાહ્યતમ કક્ષા વધવાથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે છે અને અંતર વધવાથી ક્રમશઃ ત્રિજ્યા વધે છે. એટલે ત્રિજ્યા વધે જ છે ઉપરથી નીચે તરફ જતા. એમાં ઓક્સિજનની ત્રિજ્યા નાની જ હોવી જોઈએ, પણ જેટલી નાની હોવી જોઈએ એના કરતાં પણ નાની છે, એટલે ઓક્સિજનનું કદ વધારે નાનું છે, જે એક અપવાદ તરીકે વર્તે છે. બરાબર. પછી બીજી બાબત છે આયનીકરણ એન્થાલ્પી. હવે આયનીકરણ એન્થાલ્પી એટલે આપણે ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. હવે જેમ આકર્ષણ ઓછું હોય એમ આપવી પડતી ઉર્જા ઓછી હોય. તો આપણે જોયું કે ઉપરથી નીચે તરફ જાય એમ કદ વધતા જાય છે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય છે, તો ઇલેક્ટ્રોનને આકર્ષણ ઓછું થતું જાય છે. એટલા માટે તમે ઉપરથી નીચે તરફ જશો તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડશે, માટે આયનીકરણ એન્થાલ્પી છે એ ઘટે છે. બરાબર. હવે આવર્તમાં જોઈએ તો આવર્તમાં આપણે કહી શકીએ 15 કરતા 16, 16 કરતા 17માં આયનીકરણ એન્થાલ્પી ક્રમશ વધારે હોય. બરાબર. એટલે 15 કરતા 16ની આયનીકરણ એન્થાલ્પી હંમેશા વધારે જ હોવી જોઈએ. પણ 15માં સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય તેને અનુવર્તી 16ના તત્વોના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા વધારે છે. જો 15માંના વધારે છે. શું કામ એમ છે? તો કે 15માંની રચના છે NH2NP3 છે, નાની NH2NP4. આ અર્ધપૂર્ણ રચના છે, સ્થાયી રચના છે, એટલે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જાની જરૂર પડશે, જ્યારે આમાં એના કરતા ઓછી ઉર્જાની જરૂર પડે છે. સમજાઈ ગયું. ત્યાર પછી છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનવાની વૃત્તિ. એટલે જ્યારે ઋણાયન બને ત્યારે ઉર્જામાં થતો ફેરફાર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. તો કોણ સરળતાથી ઋણાયન બને? તો કે જેનું કદ નાનું હોય, આકર્ષણ વધુ હોય એ. તો નીચે જાવ એમ કદ વધતા જાય છે. તો આપણે એમ કહી શકીએ કે ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ક્રમશઃ ઘટે છે. ઉપરનાનું સૌથી વધારે ઋણ મૂલ્ય હોવું જોઈએ, કારણ કે એનું કદ નાનું છે, આકર્ષણ વધારે છે, એટલે સરળતાથી ઋણાયન બનાવે છે. બરાબર. હવે પ્રશ્ન એ કે આમાં પણ એક અપવાદ છે, ઓક્સિજન અને સલ્ફર. શું અપવાદ છે? તો કે ઓક્સિજનનું ઋણ મૂલ્ય વધારે હોવું જોઈએ પણ ઓછું છે, સલ્ફરનું વધારે છે. તો એવું કેમ? તો કે ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ને ત્યારે એ બીજી કક્ષામાં દાખલ થાય છે, સલ્ફરમાં દાખલ થાય ને ત્યારે એ ત્રીજી કક્ષામાં દાખલ થાય છે. હવે બીજી કક્ષા જો નાની હશે ને ત્રીજી છે એ મોટી હશે. હવે નાની કક્ષામાં દાખલ થાય તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધી જાય છે, એટલે સરળતાથી એમાં ઇલેક્ટ્રોન દાખલ થતો નથી, એટલે એનું ઋણ મૂલ્ય છે એ થોડુંક ઓછું હશે. જ્યારે આમાં સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય છે કારણ કે એમાં અપાકર્ષણ હોતું નથી, એટલે એનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ ઓક્સિજન કરતાં વધારે ઋણ હશે. એટલે આપણે કહી શકીએ કે ઓક્સિજન કરતાં સલ્ફરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ જોવા મળે છે. બાકી ક્રમશઃ નીચે જાઓ એમ ઋણ મૂલ્ય ઘટશે. પછી છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ. હવે કોણ વધારે આકર્ષે? તો કે જેમાં આકર્ષણ વધુ હોય એમ. કોણ સામાન્ય રીતે શેમાં વધુ આકર્ષણ હોય? તો કે કદ નાનું હોય એમાં, કેન્દ્રથી ઇલેક્ટ્રોન નજીક હોય એમાં. બરાબર. તો જેમ જેમ ઉપરથી નીચે જાય એમ કદ તો વધે છે, તો આકર્ષણ છે એ ક્રમશઃ ઘટશે, એટલે વિદ્યુત ઋણતા છે એ ક્રમશઃ ઘટે છે. વિદ્યુત ઋણતાના ઘટાડા સાથે ધાત્વીય ગુણ છે એ વધે છે અને અધાત્વીય ગુણ છે એ ઘટે છે. બરાબર. તો અહીંયા આપણે પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વિશે ચર્ચા કરી. ત્યાર પછી છે એના ભૌતિક ગુણધર્મ જે છે એ આપણે
आना पछीना लेक्चर में जोशो। ओके, समझाई गयू।